યુક્રેનમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓ હેમખેમ ઘરે પરત ફરતા ઉપલેટામાં મહાદેવના મંદિરે અભિષેક કરવામાં આવ્યો હતો અને શહેરના મોજ નદીના કાંઠે આવેલ પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિરે નગરપાલિકા પ્રમુખ મયુર સુવા દ્વારા મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો સોમનાથ દાદાના સાનિધ્યમાં અભિષેક કરી અને જે યુક્રેનમાં પંદરથી વીસ હજાર વિદ્યાર્થીઓ આપણા ફસાણા છે તેને તે પરત એની ઘરે સહી સલામત પહોંચે અને એના પરિવારને મળે તેના માટે અમે એક આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં અભિષેક કરી અને જે સરકાર ભારત સરકાર એને લઈ આવવા માટેના પૂરા પ્રયાસ કરી રહ્યા છે પણ અમે એના ભાગરૂપે થોડીક ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે તે જલ્દી અને સહી સલામત પહોંચી જાય એવો જ અમારો અભિગમ કે યુક્રેનની અંદર રહેલા બાળકો એના મા બાપથી જુદા પડેલા છે અને ત્યાં દુઃખી છે અને ભય છે તો એના દુઃખમાં અમે સહભાગી કેમ બનીએ તો આપણી પાસે માત્ર એક જ આશ્રય હતો કે ભગવાન ભોળાનાથની પૂજા કરી અને ભગવાનને વિનંતી કરીએ કે આ બાળકો સુરક્ષિત રીતે પોતાની ઘરે પહોંચે ઉપલેટા નગરપાલિકાના દરેક સભ્યો મહંતશ્રી અને અમે સાથે રહી અને ભગવાન ભોળાનાથની પૂજા કરી ભગવાનને અભિષેક કરીને એવી પ્રાર્થના કરી કે એ ભોળાનાથ આ યુક્રેનની અંદર રહેલા અમારા દરેક વિદ્યાર્થીઓ અને બીજા સ્થિત ભારતીયો અને ગુજરાતી બાળકો સુરક્ષિત રીતે પોતાના દેશ પોતાને ઘર મા બાપ સુધી પહોંચે અને આનંદથી બધા રહે એવી ભગવાનની આગળ વિનંતી કરી અને અમારી પૂજા અમે સંપન્ન કરેલી છે